નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર ચાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આ ચેપ્ટરમાંથી ચાર ગુણનો એક દાખલો પૂછાય છે એકદમ ઇઝી દાખલો છે આ ચેપ્ટરમાંથી જે ચાર ગુણનો દાખલો પૂછાવાનો છે એ આપણે આની અગાઉના ક્લાસમાં બે દાખલા જોયા હતા આજે પણ એવા જ કોઈ બે દાખલા આજે આપણે જોવાના છીએ રાઇટ શરૂઆત કરીએ એકદમ ઇઝી દાખલા આખા એકાઉન્ટમાં છેલ્લામાં છેલ્લું ચેપ્ટર ચેપ્ટર નંબર ચાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે રાઇટ એકદમ ઇઝી દાખલા છે દાખલા ગણવામાં કોઈ પણ મુશ્કેલી પડશે નહીં ખાલી એક કોન્સન્ટ્રેશન ફૂલ કેલ્સી ઉપર રાખવાનું છે રાઈટ ઓકે ચાલો આજે આપણે જોવાના છીએ દાખલા નંબર સાત રાઈટ શું કીધેલું છે તો કે મીના કંપની લિમિટેડ મીના કંપની લિમિટેડ એકત્રીસ ત્રણ બે હજાર સોળ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતાં વર્ષના નીચે આપેલા નફા નુકસાન પત્રક પરથી તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો એનો મતલબ એમ થયો કે તુલના કરવાની છે એક વર્ષની બીજા વર્ષ સાથેની શું કરવાની છે તુલના કરવાની છે એક વર્ષની બીજા વર્ષ સાથે તુલના કરવાની છે ઓકે ચાલો તો સૌ પ્રથમ મેં અહીંયા વ્યવસ્થિત એક ફોર્મેટ બનાવી દીધેલું છે બે હજાર સોળ પહેલા બે હજાર સત્તર પછી વધારો ઘટાડો રૂપિયાને વધારો ઘટાડો ટકા આની અગાઉના ક્લાસમાં આપણે જે જોઈ ગયા છે એ જ ઓકે ચાલો સૌપ્રથમ છે વેચાણની ઉપજ અહીંયા લખીશ વેચાણની ઉપજ બાવન લાખ અને પિસ્તાલીસ લાખ તો સૌપ્રથમ લખીશ બાવન લાખ અને પિસ્તાલીસ લાખ ઓકે ચાલો એના પછી અન્ય આવકો અહીંયા લખીશ પ્લસ અન્ય આવકો ચાલો અન્ય આવકોમાં દસ લાખ અને પછી બે લાખ તો અહીંયા લખીશ દસ લાખ અને પછી લખીશ બે લાખ ચાલો એના પછી બંનેનું ટોટલ અહીંયા લખીશ કુલ ઉપજ ઓકે બંનેનું ટોટલ કરીશ અને શું લખીશ કુલ ઉપજ ચાલો સૌપ્રથમ બાવન લાખ અને દસ લાખ બાસઠ લાખ થઈ ગયા અહીંયા લખીશ બાસઠ લાખ અને પિસ્તાલીસ પછી બાદ શું કરશું બધા જ ખર્ચાઓને બાદ કરવાના રહેશે રાઈટ ઓકે ચાલો સૌ પ્રથમ ચોખ્ખી ખરીદી અહીંયા લખીશ ચોખ્ખી આડત્રીસ લાખ અને બત્રીસ લાખ અહીંયા લખી નાખીશ આડત્રીસ લાખ અને બત્રીસ લાખ આ દાખલો બોર્ડની પરીક્ષામાં આઈ થિંક બે વખત પૂછાઈ ગયેલો છે આઈ થિંક રાઈટ એક વખત તો કન્ફર્મ છે જ બીજી વખત છે કે નહીં એ કાંઈ ખ્યાલ નથી પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે એટલે ખાસ ધ્યાનથી દાખલો ગણવાનો રહેશે ચાલો એના પછી અન્ય ખર્ચાઓ અહીંયા લખીશ અન્ય ખર્ચાઓ શું કીધું છે વેચાણની ટકાવારી આપણને વેચાણ છે ને વેચાણમાંથી ઉપજ એ વેચાણની ટકાવારી આપણને છે રાઈટ તો ચાલો પિસ્તાલીસ લાખ સોરી પિસ્તાલીસ લાખ ગુણ્યા બાવીસ ટકા એટલે નવ લાખ નેવું હજાર બે હજાર સત્તરમાં નવ લાખ નેવું હજાર રાઈટ બે હજાર સોળમાં કરીએ બાવન લાખ બાવન લાખના કેટલા ટકા અઢાર ટકા અહીંયા તમને નહીં દેખાતું હોય એટલે આ પિસ્તાલીસ લાખના બાવીસ ટકા બાવન લાખના અઢાર ટકા એવી રીતના કરવાનું છે તો અહીંયા લખીશ બાવન લાખ ગુણ્યા અઢાર ટકા એટલે નવ લાખ છત્રીસ હજાર અહીંયા હું લખી નાખીશ નવ લાખ છત્રીસ હજાર થઈ ગયો ઓકે ચાલો એના પછી સ્ટોકમાં ફેરફાર છે રાઈટ તો નીચે લખી નાખીશ સ્ટોકમાં ફેરફાર માઇનસ એક લાખ માઇનસ બે લાખ ઓકે અહિયાં લખી નાખીશ માઇનસ એક લાખ અહીંયા લખી નાખીશું માઇનસ બે લાખ થઈ ગયું ખર્ચાઓ બધા પૂરા એટલે આને આપણે શું કહીશું કુલ ખર્ચ બધા ખર્ચા પૂરા આને આપણે કહીશું કુલ ખર્ચ રાઈટ ચાલો સૌપ્રથમ આડત્રીસ લાખ પ્લસ નવ લાખ છત્રીસ હજાર માઇનસ એક લાખ

બાદ કરવું પડશે આ સોરી આવકવેરા પહેલાનો કુલ ખર્ચ શું કરવો પડશે બાદ કરવો પડશે તો લખીશું બાસઠ લાખ માઈનસ છેતાલીસ લાખ છત્રીસ હજાર એટલે પંદર લાખ ચોસઠ હજાર પંદર લાખ ચોસઠ હજાર એવી જ રીતે સુડતાલીસ લાખ માઈનસ ઓગણચાલીસ લાખ નેવું હજાર સાત લાખ દસ હજાર બાદ વેરાની જોગવાઈ કરવી પડશે ઓકે ચાલો કેટલા ટકા છે તો કે ત્રીસ ટકા બાદ વેરાની જોગવાઈ

હવે આને આપણે શું કહેશું આવકવેરા બાદનો નફો રાઈટ શું કહેશું આવકવેરા બાદનો નફો આવકવેરા બાદનો નફો હવે જેવી આપણે સિમ્પલ રીતે કરતા હતા એવી જ રીતે પિસ્તાલીસ લાખ માઇનસ બાવન લાખ માઇનસ સાત લાખ માઇનસ સાત લાખ ગુણ્યા સો ભાગ્યા ફરી વખત કરવું પડશે મારી કેલ્સિયમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે પિસ્તાલીસ લાખ માઇનસ બાવન લાખ એટલે માઇનસ સાત લાખ ગુણ્યા સો ભાગ્યા બાવન લાખ એટલે માઇનસ તેર છેતાલીસ તેર છેતાલીસ

ગુણ્યા સો ભાગ્યા આડત્રીસ લાખ પંદર પોઈન્ટ ઓગણ પંદર પોઈન્ટ ઓગણ એંસી ચલો નવ લાખ નેવું હજાર માઇનસ નવ લાખ છત્રીસ હજાર ચોપન હજાર આ પ્લસમાં છે ચોપન હજાર ગુણ્યા સો ભાગ્યા નવ લાખ છત્રીસ હજાર પાંચ એટલે માઇનસ એક લાખ પછી હેટ માઇનસ એક લાખ ગુણ્યા સો ભાગ્યા માઇનસ એક લાખ સો રાઈટ સોરી અહીંયા માઇનસ એક લાખ ના ઉપર ઉપર ચલો ઓગણચાલીસ લાખ નેવું હજાર માઇનસ લાખ હજાર

સો ભાગ્યા દસ લાખ ચોરાણું હજાર આઠસો માઇનસ ચોપન પોઈન્ટ સાઠ અહીંયા લખી નાખીશ માઇનસ ચોપન પોઈન્ટ સાહીઠ હેડી આપણે ત્રણ દાખલા જોયા આની અગાઉના વિડીયોમાં બે દાખલા જોયા આ વિડીયોમાં આપણે એક દાખલો જોયો તુલનાત્મક પત્રક તમે જુઓ ને તો કોમન શું થશે તો કે છેલ્લા ત્રણ રકમ કોમન હશે તમે આની પહેલાંનો પણ વિડીયો જોઈ શકો છો આ પણ વિડીયો જોઈ શકો છો રાઈટ ત્રણેય પોઈન્ટ કહેવા છે કોમન એનો મતલબ એમ થયો કે નફા નુકસાન પત્રકમાં છેલ્લા ત્રણ કોમન હોય તો દાખલો સાચો થવાની સંભાવના વધારે છે અહીંયા તમે કંઈક મિસ્ટેક કરી હશે તો નીચે સરખો આવશે નહીં રાઈટ એટલે ખાસ ધ્યાન રાખવું ખાસ જોવું ઓકે અહીંયા પણ મિસ્ટેક હોઈ શકે છે તો આ દાખલો એકદમ સિમ્પલ ઓકે આવાને આવા જ સારાને સારા દાખલાના ફૂલ કોષ ભણવા માટે યુથ વિદ્યાકુળ લાવી રહ્યું છે ધોરણ દસમાં યુનિટી બેચ ધોરણ બારમાં સંજીવની બેચ ઓકે આ ધોરણ દસ અને બારમાં યુનિટી બેચ અને સંજીવની બેચ માત્ર અને માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું અને બે હજાર નવસો નવ્વાણું જ્યાં લાઈવ ક્લાસ છે પીડીએફ નોટ્સ છે વોટ્સઅપ લાઈવ ક્લાસ જો અહીંયા યુટ્યુબવાળો લાઈવ ક્લાસ નહીં હો યુટ્યુબવાળા લાઈવ ક્લાસ નહીં એપ્લિકેશનવાળો લાઈવ ક્લાસ જેમાં તરત સવાલ ફટ જવાબ એવા લાઈવ ક્લાસની વાત કરી છે રેકોર્ડિંગ ક્લાસ મેન્ટિક્વીઝ ડાઉટ સેશન બધું જ તમને આસાનીથી મળી રહેશે એક જ નંબર ઉપર સંપર્ક કરવાનો છે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર સંપર્ક કરી અને તમે આજે જ જોડાઈ શકો છો એના પછી એક નાનો એવો દાખલો આપણે જોવાનો છે દાખલા નંબર આઠ ખૂટતી વિગતો શોધો જો કલ્પના કંપની લિમિટેડના નીચે આપવામાં આવેલ તુલનાત્મક પત્રકની ખૂટતી વિગતો શોધો હેડી આપણે સવાલમાં સવાલમાં જવાબ લખી દઈશું આમાં રાઈટ તમારે અલગથી બનાવવાનું રહેશે હું અહીંયા સવાલમાં સવાલમાં જવાબ લખી દઉં છું ઓકે સૌપ્રથમ આપણે જોઈએ ને તો કે વિગત આપી છે નોંધ નંબર બે હજાર સોળ બે હજાર સત્તર રાઈટ આમાં જો અલગ આપ્યું છે અત્યાર સુધી સવાલમાં હું તો બે હજાર સત્તર પહેલાં હતું ને બે હજાર સોળ પછી હતું જો બે હજાર સત્તર પહેલાં હતું બે હજાર સોળ પછી હતો અહીંયા જોવો આપણને બે હજાર સોળ પહેલાં આપ્યું છે બે હજાર સત્તર પછી આપ્યું છે રાઈટ પછી શું છે તો કે વધારો ઘટાડો રૂપિયામાં જે આપણને ઓલરેડી આપી જ દીધેલો છે વધારો ઘટાડો જે રૂપિયામાં છે ને આપણને ઓલરેડી આપી જ દીધો છે વધારો ઘટાડો ટકામાં એ પણ ઓલરેડી આપી દીધું છે આપણે ફક્ત શરૂઆતનું જે વર્ષ છે ને એ શરૂઆતના વર્ષનું જ આપણે શોધવાનું છે રાઈટ શરૂઆતનું જે આપણને વર્ષ આપેલું છે ને એનું જ આપણે માત્ર શોધવાનું છે બાકીનું બધું આપી દીધું છે તો જો આપણે આ અગાઉના દાખલામાં કઈ રીતે મેળવું હતું સર તો કે બે હજાર સત્તરમાંથી બે હજાર સોળ બાદ કરીએ તો આપણને આ મળતું હતું ધ્યાનથી ઓકે સૂત્ર કે એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી ખાલી સિમ્પલ કોમન સેન્સ પંદરમાંથી અહીંયા બાદ કરો કેટલા બાદ કરો તો તમને પાંચ મળે તો કે સાહેબ અહીંયા તમે જુઓ ને તો દસ લાખ પંદર લાખમાંથી દસ લાખ જાય તો કેટલા વધે તો કે પાંચ લાખ આવી ગયું સિમ્પલ જ ઘડીકમાં દાખલો ગણાઈ જશું એકદમ સિમ્પલ એનો મતલબ એમ થયો કે આમાંથી આ બાદ કરો એટલે આ મળે અહીંયાથી આ બાદ કરીએ એટલા મળે અહીંયાથી આ બાદ કરીએ એટલે મળે રાઈટ ચાલો કરીએ સાત લાખ વીસ હજાર માઇનસ એક લાખ વીસ હજાર છ લાખ ઓકે સિમ્પલ જ છે એક લાખ પચાસ હજારમાંથી ઝીરો બાદ કરો એટલે કેટલા મળે એક લાખ પચાસ હજાર સવાલમાં જ હું લખી દઉં છું જવાબ લખી દઉં છું એના પછી એક લાખમાંથી પચાસ હજાર બાદ કરો એટલે કેટલા મળશે પચાસ હજાર નવ લાખ સિત્તેર હજાર માઇનસ એક લાખ સિત્તેર હજાર કેટલા મળશે આઠ લાખ થઈ ગયું એવી જ રીતે ત્રણ લાખ સોરી પાંચ લાખ ત્રીસ હજાર માઇનસ ત્રણ લાખ ત્રીસ હજાર કેટલા મળશે બે લાખ

ખુડતી વિગતવાળો કેવો દાખલો છે એકદમ સિમ્પલ દાખલો છે આવી રીતે તમે દાખલા ગણી શકો છો રાઈટ અને આવાને આવા જ વિડીયો જોવા માટે આજે જ જોડાવ વિદ્યાકુલ સાથે રાઈટ વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એ એપ્લિકેશનમાં તમે જોઈ શકશો લાઈવ ક્લાસ ઓકે તો આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા વિડીયો સાથે નવા ચેપ્ટર સાથે જય હિન્દ જય ભારત